गुड मॉर्निंग विद्यार्थी मित्रों ती मॉडर्न हाई स्कूल वांकानेर रसायण विज्ञान लेक्चर में तमारू स्वागत करे छे। रसायण विज्ञान में आपने चैप्टर नंबर 7 पूरू कर्यु हतु। नेक्स्ट डी अने एफ विभाग ना तत्व चैप्टर नंबर 8 चैप्टर नंबर 8 डी अने एफ विभाग ना तत्व ધોરણ 11 માં એસ વિભાગ પી વિભાગના બે સમૂહો ભણી ગયા આપણે। ધોરણ 12 ની અંદર પી વિભાગ બાકીનો છે એ પૂરો કર્યો। નાવ ડી અને એફ વિભાગના તત્વો વિશે ટૂંકી માહિતી મેળવવાની થશે, એમાંથી અમુક સંયોજનો વિશે ડિટેલમાં ભણવાનું થશે। બહુ લેન્ધી ચેપ્ટર નથી, 8 માર્ક્સ નું વેટેજ 6 માર્ક નું વેટેજ ધરાવે છે, સોરી 6 માર્ક ચેપ્ટર નંબર 8। ડી વિભાગ અને એફ વિભાગ બેની અલગ અલગ ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, ઓક્સિડેશન અવસ્થા સહિત અમુક સંયોજનો એના વિશેની માહિતી આપણે ભણીશું। ડી વિભાગના તત્વો છે એ સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। ડી અને એફ વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો પૈકીના આયર્ન, કોપર, સિલ્વર, ગોલ્ડ તત્વોએ માનવ સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે। આયર્ન FE, કોપર, સિલ્વર, ગોલ્ડ માનવ સંસ્કૃતિમાં વર્ષોથી આ વપરાતા આવેલા છે અને એને અગત્યનો ભાગ ભજવેલો છે। ત્યાર પછી થોરિયમ TA, પ્રોએક્ટિનિયમ PA, યુરેનિયમ જેવા આંતર સંક્રાંતિ તત્વો આધુનિક સમયમાં ન્યુક્લિયર ઉર્જાના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે પુરવાર થઈ રહ્યા છે। આ બધા તત્વો છે, થોરિયમ, યુરેનિયમ કે પ્રોએક્ટિનિયમ, ન્યુક્લિયર ઉર્જાના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે અત્યારે પુરવા થઈ રહ્યા છે। ઓછા જથ્થામાં છે એ ઘણી બધી ઉર્જા મેળવી શકાય છે। ગુજરાતમાં જમણા કાકરાપારમાં વધુ એક પરમાણુ રિએક્ટર છે એ કાર્યરત કરવામાં આવ્યું, તો એ ન્યુક્લિયર ઉર્જાના સ્ત્રોત છે। આ આંતર સંક્રાંતિ તત્વો, એ આંતર સંક્રાંતિ તત્વોની મદદથી ન્યુક્લિયર ઉર્જા મેળવવામાં આવેલી છે, એટલે એ મુજબ છે આ તત્વો છે એ ખૂબ જ મહત્ત્વના છે આધુનિક રસાયણ વિજ્ઞાનમાં। હવે આવત કોષ્ટકમાં ડી વિભાગના સમૂહ નંબર 13-12 તત્વો ધરાવે, સમૂહ નંબર 3-12 તત્વો, સમૂહ નંબર 3-12 તત્વો છે એ ડી વિભાગ તરીકે ઓળખવામાં છે। સમૂહ નંબર 1-2 એસ વિભાગ, 13-18 પી વિભાગ, વચ્ચેનો જે ભાગ વેધો 3-12 તો એ ડી વિભાગ તરીકે ઓળખવામાં આવશે, જેમાં 4 દીર્ધો આવતમાં દરેક આવતમાં ડી કક્ષકો ક્રમશ ભરાશે। ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન ભરાશે ક્રમશ, અને અમુક છે એ એફ વિભાગ બનાવતા તત્વો જેમાં 2 દીર્ધ આવર્ત 4F અને 5F કક્ષકો ક્રમશ ભરાશે। વચ્ચેના છે એ 2 દીર્ધ આવર્ત છે, એમાં 4F અને 5F લાસ્ટ છેલ્લા 2, તો એની અંદર અતિ દીર્ઘ આવર્ત છે એમાં એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે, તો એ 4F કક્ષક અને 5F કક્ષક ભરાય છે, એટલે આની મદદથી એફ વિભાગ છે એ બનશે, એફ વિભાગ બનશે। સમૂહ નંબર 1-2 એસ વિભાગ, સમૂહ નંબર 3-12 ડી વિભાગ, સમૂહ નંબર 13-18 હવે 3-12 જે તત્વો છે એની અંદર ડી કક્ષક ભરાશે, છેડે નીચે છે અહીંયા વચ્ચેથી ભાગ લેવામાં આવેલો છે, એમાં 2 શ્રેણી છે જેમાં 4F અને 5F ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે એ છે એ એફ વિભાગ તરીકે ઓળખવામાં આવશે, એફ વિભાગ અને ડી વિભાગ, બરાબર।
આવત કોષ્ટકના તળિયે અલગથી આપવામાં આવે છે. આ એફ વિભાગના તત્વો છે. ડી વિભાગના તત્વ અનુક્રમે સંક્રાંતિ ધાતુ તત્વ અને એફ વિભાગના તત્વોને ઓળખવામાં છે. ડી અને એફ વિભાગના તત્વોને અનુક્રમે, મતલબ ડી વિભાગના તત્વ છે એ સંક્રાંતિ ધાતુઓ અને એફ વિભાગના છે એ આંતર સંક્રાંતિ ધાતુઓ. સંક્રાંતિ તત્વો છે એની વચ્ચેના, સંક્રાંતિ એટલે એસ અને પી વચ્ચેના ગુણધર્મો ધરાવે છે બધા તત્વો એટલે સંક્રાંતિ કહેવામાં આવે. સંક્રાંતિમાં વચ્ચે છે એટલે એફ વિભાગ છે એને આંતર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ ધાતુઓ મુખ્ય ચાર શ્રેણી ધરાવશે. એક થ્રી ડી શ્રેણી, સ્કેન્ડિયમથી ઝિંક સુધીની પહેલી શ્રેણી, સ્કેન્ડિયમ 21 નંબરથી ઝિંક ઝેડેન 30 નંબર સુધી લગભગ બધાને યાદ છે, એક વખત આપણે યાદ કરાવેલા છે. 1-30 સુધીના તત્વો એમાં સ્કેન્ડિયમથી ઝિંક આવી ગયું છે. હવે 4D શ્રેણી, એટ્રિયમથી કેડમિયમ સુધી, 5D શ્રેણી લેન્થેનમથી હાફનિયમ, લેન્થેનમ તથા આફનિયમ અને મર્ક્યુરી HG, તો આ 6D શ્રેણી, 3D, 4D, 5D અને 6D એટલે આ પ્રમાણે ચાર શ્રેણીમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે ભરાશે. તો એના આધારે છે એ ચાર શ્રેણી છે એ સંક્રાંતિ ધાતુ તત્વો ધરાવશે. સંક્રાંતિ ધાતુ તત્વોને જોવા મળે છે. સિક્સ ડી, 3D ની અંદર સ્કેન્ડિયમથી ઝિંક, 4D ની અંદર એટ્રિયમથી કેડમિયમ, 5D માં લેન્થનમ તથા આફનિયમથી HG મર્ક્યુરી, 6D માં એક્ટિનિયમ તથા રુથરફોર્ડિયમથી કોપનિશિયમ. આ પ્રમાણેની ચાર શ્રેણી. 4F કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય, સેરિયમથી શરૂ કરીને લ્યુટેટિયમ, 5F ની અંદર થોરિયમથી લોરેન્સિયમ, તો એ છે એ એફ વિભાગમાં સમાવેશ થશે. જેમાં 4F માં ઇલેક્ટ્રોન ભરાતો એવા બધા તત્વો લેન્થેનોઇડ તરીકે, 5F માં ઇલેક્ટ્રોન ભરાતા હોય છેલ્લે તો એ બધા એક્ટિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ડી અને એફ વિભાગમાં કયા કયા તત્વો સમાવેશ થશે. વાસ્તવમાં સંક્રાંતિ ધાતુ નામ હકીકત ઉપરથી આપવામાં આવ્યું છે કે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ એટલે કે એની વચ્ચેના ગુણધર્મો થતા હતા, સંક્રાંતિ પામતા હતા. એસ વિભાગ અને પી વિભાગ બેની વચ્ચેના ગુણધર્મો દરેક તત્વ માટે જોવા મળતા હતા એટલે સંક્રાંતિ પામતા હતા. એને કારણે છે એ આને કહેવામાં આવે છે સંક્રાંતિ તત્વ. હાલમાં IUPAC મુજબ જે ધાતુઓ તટસ્થ પરમાણુ અથવા આયનોમાં ડી પેટા કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, તેને સંક્રાંતિ ધાતુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે તત્વોમાં ડી પેટા કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, તટસ્થ તત્વો હોય તેમાં અથવા તેના આયન બને તેમાં, તો એવા બધાને કહેવામાં આવશે સંક્રાંતિ ધાતુ તત્વો. એને બધાને કહેવામાં આવશે સંક્રાંતિ ધાતુઓ. સમૂહ નંબર 12ના ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, તેમની ધરો અવસ્થામાં અને તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં સંપૂર્ણ D10 ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેને સંક્રાંતિ ધાતુ તરીકે ગણવામાં આવતા નથી. આ સંક્રાંતિ ધાતુમાં નહીં આવે, સંક્રાંતિ ધાતુમાં આવશે નહીં. કયા કયા? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, ત્રણેય છે સમૂહ નંબર 12 છે. તેમાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે એ 3D10, 4D10 કે 5D10 એ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને ઓક્સિડેશન અવસ્થા છે એ મેક્સિમમ +2 જેટલી જોવા મળે છે. એને કારણે 3D કક્ષક કે 4D કે 5D કક્ષકમાં તટસ્થ અથવા તો આયન સ્વરૂપમાં ઇલેક્ટ્રોન જોવા મળતા હોય છે. તે સંપૂર્ણ ભરાયેલા સ્વરૂપમાં હોય છે, કક્ષક સંપૂર્ણ ભરાયેલી 3D અથવા 4D અથવા 5D એટલે કારણે એને સંક્રાંતિ ગણવામાં આવતા નથી. યાદ રાખજો ઝિંક, કેડમિયમ,
કે મર્ક્યુરીને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી. જો કે આ ત્રણેય શ્રેણીઓ 3D, 4D અને 5D અંતિમ સભ્યોથી તેને રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં સંક્રાંતિ ધાતુના રસાયણ વિજ્ઞાન સાથે એનો અભ્યાસ કરવામાં આવે છે. 3D, 4D અને 5Dમાં ઇલેક્ટ્રોન ભરાય છે, સંક્રાંતિ તત્વ નથી, તેમ છતાં જે અંતિમ સભ્યો છે શ્રેણીના, સંક્રાંતિ શ્રેણીના, એટલા માટે તેને રસાયણ વિજ્ઞાનમાં એના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ સાથે કરવામાં આવે છે. તેમના પરમાણુ આંશિક બ્રાયલી ડી અથવા એપકર્ષકની હાજરીને કારણે જે સંક્રાંતિ કે આંતર સંક્રાંતિ તત્વો છે તેમાં પરમાણુમાં આંશિક ભરાયેલી ડી અને ડી અથવા એફ કક્ષકની હાજરીને કારણે સંક્રાંતિ તત્વો તેના સંયોજનના અભ્યાસ, સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનના અભ્યાસ તેમના મુખ્ય સમૂહથી જુદા પાડે છે, મુખ્ય સમૂહથી તેને જુદા પાડી દે છે, જેના કારણે ડી અને એફ કક્ષકની હાજરી છે અને એ આંશિક ભરાયેલી છે એના કારણે એના ગુણધર્મો છે મુખ્ય સમૂહના પ્રતિનિધિ તત્વોના ગુણધર્મ કરતાં અલગ પડે. એસ અને પી વિભાગના તત્વો છે અને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે એટલે મુખ્ય તત્વો, એના કરતાં આ બધા તત્વોના ગુણધર્મો છે અલગ પડે છે. તેમ છતાં સંયોજકતાનો સામાન્ય સિદ્ધાંત જે મુખ્ય સમૂહના તત્વો લાગુ પડે છે તે સિદ્ધાંત તત્વો પર સફળતાપૂર્વક લાગુ પાડી શકાય છે. સંયોજકતા કેવી હશે તો એ આના માટે પણ લાગુ પાડી શકાય છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એના અનુસંધાને સંયોજકતા નક્કી થાય, પરંતુ અહીંયા એની વિવિધતા છે એ આજે જોવા મળશે. વિવિધતા છે શું જોવા મળશે, વધુ જોવા મળશે. વિવિધ કિંમતી ધાતુઓ જેવી કે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતી ધાતુઓ જેવી કે આયર્ન, કોપર, ટાઇટેનિયમ સંક્રાંતિ ધાતુ શ્રેણીમાં સમાવેશ થાય છે. ઔદ્યોગિક ધાતુ તરીકે મહત્વ ધરાવે છે આયર્ન, કોપર, ટાઇટેનિયમ કે ટાઇટેનિયમ. કિંમતી ધાતુઓ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, AgAuPt તો આ સંક્રાંતિની અંદર સમાવેશ થતો જોવા મળે છે. આ એકમમાં આપણે સંક્રાંતિ તત્વોના પરિચય ઉપરાંત તેમની પ્રથમ પહેલાં છે ઇલેક્ટ્રોન રચના, પછી એનું પ્રાપ્તિસ્થાન, સામાન્ય લાક્ષણિકતાનો વિચાર કરીશું, જેમાં પ્રથમ હરોળની 3D સંક્રાંતિના ગુણધર્મોના વલણ અને કેટલાક અગત્યના સંયોજનની બનાવટ અને ગુણધર્મો પર વિશેષ ધ્યાન આપીશું. પહેલી શ્રેણીમાં જે તત્વો આવે છે એના અગત્યના સંયોજનો અમુક છે એના બનાવટ અને ગુણધર્મો ઉપર પણ આપણે ધ્યાન આપીશું 3D સંક્રાંતિ શ્રેણી માટે. બાકીના માટે છે એ ઉપર છેલ્લી માહિતી મેળવવાની છે. ત્યારબાદ આંતર સંક્રાંતિ એટલે કે વિભાગના તત્વો છે. આંતર સંક્રાંતિ ધાતુના કેટલાક સામાન્ય ખ્યાલો જેવા કે ઇલેક્ટ્રોન રચના, ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો વિચાર પણ આપણે આની અંદર કરીશું. એટલે પહેલાં આપણે જોવાનો છે ડી વિભાગના તત્વો. ડી વિભાગ એમાંથી પહેલી શ્રેણી એના વિશે એક વિશેષ તરીકે અભ્યાસ અને એના સંયોજનો. હવે ડી વિભાગમાં આવર્તકોષ્ટકમાં જોઈએ તો ડી વિભાગ છે એ વચ્ચે ઘણો બધો મોટો ભાગ રોકે છે. ડી વિભાગ છે એ વચ્ચેનો ભાગ છે SP. વચ્ચે સમૂહ નંબર 3 થી 12 એટલે ઘણો બધો ભાગ છે એ ડી વિભાગ તરીકે રોકે છે. એસ અને પી વિભાગના તત્વોની મધ્યમાં રહેલા હોવાથી તેનું નામ સંક્રાંતિ આપવામાં આવ્યું. તેના પરમાણુઓ ઉપાંતિમ ઉર્જા સ્તરોની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. ડી કક્ષકોમાં છે ઇલેક્ટ્રોન ભરાશે છેલ્લેથી બીજી. આ રીતે સંક્રાંતિ ધાતુઓની 4 હળોળ એટલે કે 3D, 4D, 5D અને 6D બને છે. 3D, 4D, 5D અને 6D 4 હળોળમાં સંક્રાંતિ તત્વો છે એ ગોઠવાયેલા છે. 4th હરોળ 6D હાલમાં અપૂર્ણ છે, એમાંથી અમુક તત્વો હજી સંશોધન થયેલા નથી 6D માટે. આ સંક્રાંતિ તત્વોની શ્રેણીને કોષ્ટકમાં બતાવેલા છે, નીચે કોષ્ટક આપેલું છે એની અંદર આ સંક્રાંતિ તત્વોની શ્રેણી છે. પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી, 4th શ્રેણી છે એ પ્રમાણે બતાવેલા છે. એમાંથી પહેલી શ્રેણી આપણે જાણીએ છીએ, હવે એની પહેલી શ્રેણીમાં કયા કયા તત્વો રહેલા છે, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનેઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર,
सिंह परमाणु क्रमांक सेड 21 થી શરૂ કરીને 30 21 22 23 24 25 26 27 28 29 અને 30 4s 3d 4s ની અંદર બે ઇલેક્ટ્રોન હોય અને 3d ની અંદર ક્રમશ 1 2 3 4 5 6 7 8 9 10 ઉમેરાય પરંતુ વચ્ચે અમુક છે એ ઇલેક્ટ્રોન રચના છે એ અપવાદ રૂપ જોવા મળશે શા માટે તો હમણાં આગળ ચર્ચા કરી વચ્ચે છે એ અમુક ઇલેક્ટ્રોન રચના છે એ અપવાદ રૂપ જોવા મળે છે 3d શ્રેણીમાં આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર કે અપવાદ છે એ બે જોવા મળશે ત્યાર પછી 4d 5d 6d 4f અને 5fમાં અપવાદ છે ક્રમશ વધતા જતા જોવા મળે છે તો પહેલા એની ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના આ તત્વના સામાન્ય ઇલેક્ટ્રોનની રચના એન માઇનસ વન ડી વન ટુ ટેન એન માઇનસ વન ડીની અંદર ભરાયેલા છે 1 થી 10 એન એસ વન ટુ એન એસની અંદર 1 કે 2 હશે એન એસની અંદર 1 કે 2 અને એન માઇનસ વન ડીની અંદર હશે 1 થી 10 એટલે એન માઇનસ વન છે એટલે એને આગળ લખેલું છે એન માઇનસ વન ડીમાં 1 થી 10 ઇલેક્ટ્રોન અને એન એસની અંદર 1 અથવા 2 ઇલેક્ટ્રોન છે તો એન માઇનસ વન આંતર ડી કક્ષકો દર્શાવે છે એટલે કે વચ્ચેની છે બાહ્ય દાખલા તરીકે પહેલી શ્રેણી છે 4s તો એમાં વચ્ચે છે એ 3d આવશે તો 3dમાં ઇલેક્ટ્રોન ભરાવશે એન માઇનસ વન એટલે આંતર ડી કક્ષકો દર્શાવે છે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને બાહ્યતમ એન એસ કક્ષક 1 અથવા 2 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે જો કે સામાન્યકરણ ઘણા અપવાદો ધરાવે છે કારણ કે એન માઇનસ વન ડી અને એન એસ કક્ષકો વચ્ચે ઉર્જાનો બહુ તફાવત નથી ઉર્જાનો વધુ તફાવત નથી એના કારણે છે આની અંદર અપવાદ છે એ ડી વિભાગના તત્વોમાં જે અંદરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય અને ત્યાર પછીની એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય તેમની વચ્ચે ઉર્જાનો વધુ તફાવત નથી એને કારણે અમુક અપવાદો છે એ જોવા મળે છે બહુ જ ઓછો તફાવત છે એને કારણે અપવાદ જોવા મળે છે વિશેષમાં અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોનું જૂથ સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે દાખલા તરીકે એન એસની અંદર 5 ઇલેક્ટ્રોન થતા હોય 1 ઇલેક્ટ્રોન થતું હોય તો સ્થાયી હોય એની સામે એન માઇનસ વન ડીની અંદર 5 ઇલેક્ટ્રોન થતા હોય તો સ્થાયી જોવા મળશે અથવા તો એન માઇનસ વન ડીની અંદર 10 ઇલેક્ટ્રોન થતા હોય તો એ સ્થાયી જોવા મળશે તો આવું જે જૂથ આવશે એન એસ વન અને એન માઇનસ વન ડી 5 તો આ જૂથ છે એ એન એસ ટુ એન માઇનસ વન ડી 4 કરતાં વધુ સ્થાયી છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી કક્ષકોનું જૂથ હશે એમાં મોટી કક્ષક છે એ પૂર્ણ ભરાયેલી હોય ડી કક્ષક સામે એસ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો સ્થિરતા વધુ હોય અર્ધપૂર્ણ ભરાયેલી હોય એક કક્ષક એના કારણે સ્થિરતા વધી જાય છે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય તો આવી જે બાબત નજીકની એન એસ અને એન માઇનસ વન ડી કક્ષકની ઉર્જામાં તફાવત વધુ જોવા મળતો નથી એને કારણે છે જોવા મળે છે આને કારણે અમુક અપવાદ છે જોવા મળશે આ પરિબળનું પરિણામ 3D શ્રેણીમાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના દ્વારા છે એ પ્રતિબિંબ થાય છે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના છે તો એના દ્વારા આ પરિબળ છે એ પ્રતિબિંબ થશે ક્રોમિયમનો કિસ્સો ઉદાહરણ તરીકે લઈએ તો એની ઇલેક્ટ્રોન રચના 3D4 4S2ના બદલે 3D5 4S1 જોવા મળે છે ક્રોમિયમમાં ક્રમશ ઇલેક્ટ્રોન ભરીએ એટલે 3D4 અને 4S2 એ પ્રમાણે ઇલેક્ટ્રોન હોય પરંતુ એ ઇલેક્ટ્રોનના બદલામાં એના બદલામાં છે એ સામાન્ય રીતે 3D5 4S1 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે આ કક્ષકોના 3D અને 4S બે જૂથો વચ્ચે ઉર્જા તફાવત ઓછો છે તે ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં પ્રવેશ પામતો રોકી શકતો નથી આ જ પ્રમાણે કોપરના કિસ્સામાં 3D10 4S1 ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 3D9 4S2 નહીં 3D9 4S2 એવી ઇલેક્ટ્રોન રચના નથી જોવા મળતી પરંતુ 3D10 4S1 એવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે
સંક્રાંતિ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે એ કોષ્ટક 8.1 ની અંદર બતાવેલી છે. કોષ્ટક 8.1 તો આ પ્રમાણેના પહેલાં જે શ્રેણી છે એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના 4s, સ્કેન્ડિયમમાં 2, 3d1, 3dમાં ક્રમશઃ ભરાતો છે. 4s કરતાં 3dની ઉર્જા વધુ છે, એટલે પહેલાં 4s ભરાશે પછી 3d, પણ ઉર્જા નજીકની છે એટલે ક્યારેક ફેરફાર જોવા મળે. 4s2, 3d2, 4s2, 3d3. હવે એમ આપવા 4s2, 3d4 ના બદલે છે એ 4s1 અર્ધપૂર્ણ, 3d5 અર્ધપૂર્ણ, એટલે એની સ્થિરતા વધી જાય છે. આની સ્થિરતા વધી જશે n-1, એટલે કે 3d ની અંદર 4 ઇલેક્ટ્રોનો હોય અને 4s ની અંદર 2 ઇલેક્ટ્રોનો હોય, એની સાપેક્ષમાં 3d માં 5 અને 4s માં 1, 2 અર્ધપૂર્ણ થઈ જાય તો આ ઇલેક્ટ્રોન રચના કરતાં આ ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે, એને કારણે આ ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ જોવા મળે, ફેરફાર જોવા મળે. પછી નિયમિત 4s2 3d5, 26 નંબર 4s2 3d6, 27 નંબર 4s2 3d7, 28 નંબર 4s2 3d8, 29માં પાછો જેવો જ અપવાદ 3d10, 3d9 4s2ના બદલામાં 3d10 4s1 આવશે. સિંક 3d અને 4s બંને સંપૂર્ણ ભરાયેલી છે. આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના છે જોવા મળે છે આ પહેલી શ્રેણી, ત્યાર પછીની બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી અને ચોથી શ્રેણી, બરાબર છે. પહેલી શ્રેણી બધાને આવડે છે અત્યાર પૂરતી છે, બીજી શ્રેણી છે તો એ આપણે જોવાની થાય છે. કઈ શ્રેણી? શ્રેણી નંબર 2. તો એ શ્રેણી નંબર 2 માટે ટ્રીકથી યાદ રાખવાનું એવું કેવી રીતના લખી લેજો, યું જરા નિર્ભય મોદી થકે ના રૂકે ના રાહ મે પહાડ પે આગે ચડીશ, યું જરા નિર્ભય મોદી, નરેન્દ્ર મોદી નહીં, નિર્ભય મોદી થકે ના રૂકે ના રાહ મે પહાડ પે આગે ચડી. યું એટલે વાય, એટ્રિયમ, જરા શેડ આર સિર્કોનિયમ, નિર્ભય NB નિયોબિયમ, મોદી MO મોલિબ્ડેનમ, TE ને TC અમુકમાં TE હોય તો સુધાર નાખ્યો હોય તો ની વાત છે, નવી અમુકમાં સુધારો થઈને લગભગ આવી ગયો છે. TC ટેકનિશિયમ થકે, TC ટેકનિશિયમ રૂકે, RU રુદ્રફોડિયમ, રામ્ય RH રોડિયમ, PD પેરેડિયમ, AG આર્જેન્ટિનમ એટલે કે સિલ્વર, AG સિલ્વર આર્જેન્ટિનમ લેટિન નામ છે એના ઉપરથી આવેલું છે, કેડમિયમ ચડે CD બરોબર. યું જરા નિર્ભય મોદી થકે ના રૂકે ના રાહ મે પહાડ પે આગે ચડે, એના ઉપરથી તમારે શ્રેણીના બધા તત્વો પરમાણુ ક્રમાંક નંબર 39-48 આવશે. શ્રેણીમાં પરમાણુ ક્રમાંક 39-48 એની ઇલેક્ટ્રોન રચના 5s2 4d 1 2 3ના બદલે 4 અને 1 થયું, 1 અને 5, 1 અને 6, 1 અને 7, 1 અને 8, 0 અને 10, 1 ને 10 અને 2 ને 10. આમાં અપવાદ છે થોડાક વધુ છે, આની અંદર અપવાદ થોડાક વધુ છે. શા માટે? તો એની વિગત છે એ કોલેજમાં તમે ભણશો, પણ આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના છે એવું અત્યારે જોવાનું છે. આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના છે અત્યારે જોવાનું થશે કેવી રીતના ઇલેક્ટ્રોન રચના છે, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન રચનામાં વિશે થોડીક માહિતી આગળ જોઈએ. ફરીથી આગળ બાકીની જે શ્રેણી બાકી વધી છે, શ્રેણી નંબર 3, શ્રેણી નંબર 4, તૃતીય અને ચતુર્થ શ્રેણી,
રોજે રોજ એક આપણે પાકી કરશું. એની અંદર જે તત્વો છે એ આજે જોયા એ મુજબ છે એ રોજ એક એક પાકી કરશું. આ ખાસ યાદ રાખી નાખજો સૂત્ર, હું જરા નિર્ભય મોદી થકે ના રોકે ના રાહ મેં પહાડ પર આગે ચડીશ. અહીંયા ઝીંક, કેડમિયમ કે મર્ક્યુરી કે સીએન કોપરની સીનીમી ઇલેક્ટ્રોન રચનાઓ સામાન્ય સૂત્ર એન માઇનસ વન ડી ટેન એન એચ ટુ વડે દર્શાવે છે. આ તત્વોમાં ધરાવસ્થા અને સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હશે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લગભગ બે જ છે બધાની, એટલે એ બે ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે. તેથી તેઓ સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી. સંક્રાંતિ તત્વ શા માટે ગણવામાં નથી આવતા? કારણ ઝીંકને શા માટે સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી? કારણ આપી સમજાવો તો આ કારણ લખવા દાસ. રેડી બાજુ લખી લેજો પ્રશ્ન. હવે સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો એટલે કે એસ અને પી કરતાં પરમાણુનો પરિઘ વધારે પ્રક્ષેપિત થાય છે. ડી કક્ષકો વધુ મોટી છે, વધુ ફૂલાયેલી છે, તેથી તેમની ચોફેરથી અસર પામે છે. આજુબાજુ ફરતી બાજુથી તે અસર પામે છે, તેમાં તેના ચોફેર રહેલા પરમાણુઓ અને અણુઓને અસર કરે છે. એની આજુબાજુ જે પરમાણુઓ છે એને ડી કક્ષક અસર કરશે. ચોફેરથી પોતે અસર પામે છે અને બીજે પરમાણુઓને પણ અસર કરે છે. કેટલીક બાબતોમાં ડીએન એટલે એનમાં રહેલા 1-9 ઇલેક્ટ્રોન રચનાવાળા આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મ જોવા મળે છે. ડીમાં સરખા ઇલેક્ટ્રોન હોય તો એ રચનામાં સમાન ચુંબકીય ઇલેક્ટ્રોનીય ગુણધર્મ જોવા મળશે. ડી કક્ષકમાં 1-9 ઇલેક્ટ્રોન હોય તો એને કારણે ચુંબકીય ગુણધર્મ પણ અમુક વખતે સરખા જોવા મળે છે. 1 ઇલેક્ટ્રોન હોય અથવા 9 હોય તો 2 અથવા 8 હોય તો એને કારણે ચુંબકીય ગુણધર્મ સમાન જોવા મળે છે. અને એને કારણે કેટલાક ગુણધર્મો પણ ઇલેક્ટ્રોનિક ગુણધર્મો પણ સમાન જોવા મળે છે. આંશિક રીતે ભરાયેલી ડી કક્ષકોને કારણે કેટલાક તત્વો લાક્ષણિક ગુણધર્મો દર્શાવે છે, જેવા કે વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી. અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા, ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા નહીં, તો ડી વિભાગના આ બધા તત્વો છે એમાં જુદી જુદી ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. +2, +3 હોય, +5 હોય, +7 હોય, એમ એન લેવામાં આવે તેમાં આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા આવે. ઘણા બધા તત્વોમાં આવી ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળશે. રંગીન આયનોનું નિર્માણ કરવું, આ ઇલેક્ટ્રોન રચનાને કારણે રંગીન આયનો છે બને છે. વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજન બનાવવામાં ભાગ લે છે. સંકીર્ણ સંયોજન શું છે અને લિગેન્ડ શું છે હમણાં આગળ માહિતી થોડીક આવશે. તો એ લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજન, તટસ્થ પરમાણુ પાસેથી બે ઇલેક્ટ્રોન સ્વીકારી બંધ બનાવે તો એ લિગેન્ડ છે, અથવા ઋણ આયન પાસેથી, તો એની મદદથી સવર્ક સહસૂચક બંધ બનશે, એને લીધે ચોક્કસ સંયોજન બનાવશે તો એ સંકીર્ણ સંયોજન. તો લિગેન્ડ પાસેથી સંકીર્ણ સંયોજન બનાવવા ભાગ લે છે. કયા સંક્રાંતિ તત્વો? સંક્રાંતિ તત્વો અને તેમના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. એ ફી આયન પાવડર ઉદ્દીપક તરીકે આવે, પ્લેટિનામ ઉદ્દીપક તરીકે આવે, પેલેડિયમ ઉદ્દીપક તરીકે આવે. આવ્યું તેવું ક્યાંય યાદ કરો તો એ બધા તત્વો છે આ સંકીર્ણ આ સંક્રાંતિ તત્વો છે, એમાંથી સંકીર્ણ સંયોજન પણ અમુક આવે. તો સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ ધરાવે છે અને અનુચુંબકીય વર્તણૂક પણ ધરાવે છે. આ બધી લાક્ષણિકતાઓ આ એકમમાં આગળ ઉપર આપણે ઊંડાણમાં ચર્ચા કરેલી છે, એટલે ત્યારે જોઈશું. ત્યારે ઇલેક્ટ્રોન રચના ઉપરથી આ બાબત આવે છે એટલે ચર્ચા કરી માહિતી મેળવી. મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત સંક્રાંતિ તત્વના ગુણધર્મમાં ક્ષમસ્થિતિ સામ્યતા વધુ જોવા મળે છે. ક્ષમસ્થિતિ મતલબ મુખ્ય સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ તેમ ગુણધર્મો છે એ સરખા જોવા મળતા હતા. સમૂહ નંબર 1, 13, 15, 17 એમ, એટલે અહીંયા છે એ ક્ષમસ્થિતિ એટલે કે આડા છે એ શ્રેણીમાં ગુણધર્મો સમાન વધુ જોવા મળશે. સમૂહમાં ઊભા ઉપરથી નીચે જાય તેમ ગુણધર્મો સમાન હોય છે, એના બદલામાં ક્ષમસ્થિતિ સામ્યતા વધુ જોવા મળશે. આપણે પ્રથમ સામાન્ય લાક્ષણિકતાઓ અને સમસ્થિતિજ હરોળ, ખાસ કરીને 3D હરોળમાં તેમના વલણોનો અભ્યાસ કરીશું. ત્યારબાદ કેટલાક સમૂહોની સામ્યતાનો વિચાર કરીશું. એટલે આપણે આડા સમસ્થિતિજ શું સામ્યતા જોવા મળે છે તે જોઈશું અને ત્યાર પછી છે એ સમૂહ સામ્યતા વિશે પણ થોડોક વિચાર આપણે કરીશું. સમૂહ સામ્યતા વિશે પણ વિચારીશું, બરાબર છે? ક્લિયર? આગળ ચર્ચા કરી એ મુજબ ફરીથી કારણ આપણે જોયું હતું
તો એ કોયડા નંબર 8.1 માં છે, એ તમારે ફરીથી જોવાનો છે. બરાબર છે, 8.1 માં છે, એ તમારે ફરીથી જોવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે પછી આગળ શીખીશું. થેન્ક યુ વેરી મચ.